कि आज अमारी जमीन धोवाई है तेनु जे मूळ वेन छे तां डाइवर्ट करवामां आवे तो अमारे संपूर्ण रीते जे जमीन ढोवाई छे ए अटकी शके एम छे। એટલે સરકાર શ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છે કે હવે જે ઢોવાન જા આટલું તો ઢોવાઈ ગયું છે, જે એમની જમીન ગઈ છે એ તો બિચારા હવે એ તો ગયા જ છે એવું જ માનું, બરાબર એનું કંઈ નિકાલ નહીં આવે, પણ જે છે એ બચે એના માટે અમારે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે એનું કાર્યવાહી આગળ કરે। भरूच अंकलेश्वर वच्चे थी पसार थती नर्मदा नदी किनारा आवेल गामों की खेती की जमीन नदी वेणना पगले धोवाण थयुं होवानुं सामे आव्युं हतुं, जे बाद अंकलेश्वर तालुकाना कासिया गामनी वच्चे थी पसार थती अमरावती खाड़ी दर वर्षे खेडूतोनी जमीननुं धोवाण करी रही छे। जो कि बदलायेला वहेणथी बर्बाद थई रहेली खेती अने खेडूतने बचावा सरकार समक्ष रजूआत पण करवामां आवी छे। अमारो जे मोटा मोटो जे प्रश्न छे अमरावती खाड़ीनो छे, आजे घणो वर्षा पहेला આજે અમરાવતી ખાડી છે એ નર્મદામાં વિલીન હતી, પણ નર્મદામાં વારંવાર પૂર આવવાથી આનું જે મૂળ વેણ છે એ જગ્યા પર રેતી અને માટી પુરાઈ જવાથી આનું ખેડૂતોના ખેતરમાં વેણ ઘૂસી ગયેલું છે, તેના લીધે હજારો વીંગા જમીનનું ધોવાણ થયેલું છે। તમે મારી પાછળ જોઈ શકો છો આજે બધી જમીન ધોવાટી ધોવાટી છેક મેં ઊભો છું ત્યાં લગીને આવી ગયેલું છે, ત્યાં જંગલ ઝાડી અને બાવળ થઈ ગયેલા છે, ત્યાં કોઈ ખેતી થાય પોઝિશન નથી, અમારું જે જીવન નિર્વાહ છે ખેતી જ છે, અમારે કોઈ બીજો કોઈ ધંધો રોજગાર છે નથી, પણ સરકાર આ બાબતમાં કંઈ સાંભળતી નથી, અમે વારંવાર રજૂઆત કરેલી છે પણ આ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અમે ધારાસભ્ય સિંહને પણ રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબ સિંહને પણ રજૂઆત કરેલી છે, અમે ઉકાઈ જમણા કાંઠામાં પણ રજૂઆત કરેલી છે, સિંચાઈ ખાતું અંકલેશ્વર સિંચાઈ ખાતું ભરૂચ ત્યાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। જાતે દુષણભાઈ પી જાતે અહીંયા ગાડી જ્યારે બી અમારું ધોવાણ થાય છે ત્યારે જોઈને ગયા છે, અમે વારંવાર રજૂઆત કરવાથી અમે એનો કોઈ જ નિકાલ આવ્યો નથી, અમે ઘણીવાર રજૂઆત કરી છે બધું જ કરી ચૂક્યા છે પણ કંઈ જ એનો નિર્ણય આવ્યો નથી। હવે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે અમરાવતી નદી આવે છે ને એનું ખાલી અમારું ત્યાં ધોવાણ આવે છે અહીંયા રીતે પાણી વેન બદલી નાખો, બસ અમારી એવી નમ્ર વિનંતી છે એમને કે હવે જે અમારે ખેડૂતો અમે લોકો ખેડૂત છે કે અમારી પાસે કોઈ સરકારી નોકરી છે નથી તો અમે લોકો એને પણ અમારું જીવન ગુજારવાના, બરાબર હવે જે જમીન ગઈ છે હવે એનું શું એ તો અમને પાછી મળવાની નથી, પણ જે છે એ તો અમે બચાવીએ ને, એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું જે આ જાય છે એનું અમારા એનું કંઈ કાર્યવાહી કરો, બસ એવી અમારી નમ્ર વિનંતી છે। હવે ચૂંટણી આવે છે અમે કંઈ બહિષ્કાર એમાં અમે મામૂલી માણસ શું બહિષ્કાર કરવાના, અમે પણ વિચારીશું હવે જોઈશું કે શું કરીશું, અમે પણ આજે આટલા વર્ષોથી અમે કેટલી વાર રજૂઆત કરી પણ અમારું કોઈ એવો નિકાલ આવ્યો નથી, અને એનું કંઈ કામ પણ એ લોકોએ જોઈ જોઈને જતા રહી છે પણ કંઈ જ નથી એનો નિકાલ આવ્યો, હવે શું કરીશું અમે। કાસિયાના ગ્રામજનો અને ખેડૂતોએ ક્યાંક તો ખાડીને મૂળ વહેણ તરફ વાળવામાં આવે અથવા ક્યાંક તો પ્રોટેક્શન હોલ બનાવી આપવામાં આવે તે માટે વહીવટીતંત્ર તેમજ સરકારને અરજ કરી છે। હાલ ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમારી રજૂઆત છે સરકારને કે આજે અમરાવતી નદી ખાડી આવે છે એનું રોકાણ થાય, અમારી જે મહામૂલ્ય જમીનો છે તે બધી ખોડાણમાં ચાલી જાય છે એનું કંઈ નિરાકરણ લાવે, આજે એનો અસલ વેન છે આગળ જે વર્ષો પહેલાં હતો એ વેન ત્યાં ગાડી બદલી નાખવામાં આવે તો અમારી આગળ જે જમીન ગઈ છે ઘણા બધા ખેડૂતોની જમીન ગઈ છે, આ તમારે દેખાય છે સામૂહ જમીન તે 500-1000 એકર જેવી જમીનો ખોડાણમાં છે, હાલમાં મારી જમીન પર ઉભો છું તમે પાછળ જુઓ છો તે મારી જમીનમાં અમરાવતી ખાડી છે એ પાણી મારી જમીનમાં છે અને આવડી ફરે છે અને મારા ઝાડ પણ પડ્યા છે નીચે, અને આ પાછળ જે જમીન છે તે ભવિષ્યમાં ના ખુડાય એના માટે અને લોકોનું પણ આગળ પણ જમીનો છે નાના મોટા ખેડૂતો છે તો એમની જમીન ના જાય અને વહેલી તકે સરકાર આનું નિરાકરણ લાવે, અને જો ભવિષ્યમાં ભાવિમાં હમણાં હાલમાં ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીનો અમે કદાચ બહિષ્કાર કરવાનો વિચાર કરીએ છીએ અને કરીશું પણ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।